नमस्कार मित्रों, वेलकम टू द चैनल। तो आज आपणे गरीबी रेखा नीचेनी कुटुंबनी महिलाओने प्रसूति दरमियान मळवा पात्र आर्थिक सहाय अंगेनुं फॉर्म केवी रीतनुं भरवुं तेना विशे एक महत्वनो वीडियो लईने हाजर थया छीए। तो आ वीडियोमां आपणे जोईशुं के आ फॉर्म क्यांथी लेवानुं रहेशे, क्यां जमा करावानुं रहेशे, कया आधार पुरावा साथे जोडवाना रहेशे, ते तमाम माहिती आपणे आ वीडियोमां जोईशुं। तो वीडियो साथे जोड़ायेला रहेजो, आ मोस्ट टाइम पी वीडियो छे। तो चलो आपणे आ वीडियो चालू करिए। तो तेमां सौथी पहला छे अरजदार महिलानुं पूरुं नाम अटक साथे। को जे पण महिलाने प्रसूति सहायनुं फॉर्म लेवानुं होय अने तेनो लाभ लेवानो होय ते महिलानुं पूरुं नाम अटक साथे लखवानुं रहेशे। त्यारबाद एनी उमर, तेनी उमर अहीं दर्शावानी रहेशे जे पण तेनी उमर होय। त्यारबाद ज्ञाति, अनुसूचित जाति, जनजाति, बक्षीपंच, ओपन जे पण ए महिलानी जाति होय ते अहीं दर्शावी देवानी। त्यारबाद पूरु सरनामुं, ते कया गाममां रहे छे, कयो तालुको छे, कयो जिल्लो छे, कयो पिनकोड छे अथवा कोई शहेरमां रहेती होय ते सोसायटीनुं पूरु सरनामुं दर्शावानुं रहेशे। अहीं आटलुं लखी नाख्युं। त्यारबाद पतिनुं पूरुं नाम अटक साथे। जे पण महिला आ योजनामां अरजी करे छे तेना पतिनुं पूरुं नाम अटक साथे दर्शावानुं रहेशे। त्यारबाद पतिनो व्यवसाय, अरजी करती महिलानो पति कयो व्यवसाय करे छे ते, कोई जॉब करे छे, प्राइवेट जॉब करे छे, खेतमजूरी करे छे, खेती करे छे, ते पण तमारे अहींया पूरेपूरुं दर्शावानुं। त्यारबाद कुटुंबनी कुल वार्षिक आवक, कુટુંબની વાર્ષિક આવક કેટલી છે તો આપણે કુટુંબની વાર્ષિક આવક 56,000 રૂપિયા લખવાની રહેશે। લગભગ બધી ઠેકાણે 56,000 હોય છે। તો મિત્રો આટલું ભરી નાખો। ત્યારબાદ હયાત બાળકોની સંખ્યા, હવે જે મહિલાની પ્રસૂતિ છે તેને હાલમાં કેટલા બાળકો છે તો કે એક પુત્ર છે અને બે પુત્રી છે, ટોટલ 3, તેવી રીતનું દર્શાવવાનું રહેશે। તમારે જેટલા હોય તેટલા અહીંયા દર્શાવવાના। ત્યારબાદ આ કેટલામી પ્રસૂતિ છે, ત્રીજી, ચોથી, પાંચમી, જે પણ હોય તે દર્શાવી દેવાની। ત્યારબાદ ગર્ભ ધારણ કર્યા પછી પ્રસૂતિના સમય સુધી જે દવાખાનું હોય તેનો સંભવિત સમય, કેટલા મહિના તમે દવાખાનામાં રહ્યા તો કે 2 અઠવાડિયા, 3 અઠવાડિયા અથવા 1 મહિનો, તે તમામ વસ્તુ દર્શાવવાની રહેશે। ત્યારબાદ સુવાવડની સંભવિત તારીખ, સુવાવડ ક્યારે થઈ હતી તે તારીખ અહીંયા દર્શાવી દેવાની। ત્યારબાદ કશું વાવડ થયું હોય તો તેની તારીખ, તે પણ તમારે અહીંયા દર્શાવવાની રહેશે। ત્યારબાદ કામદાર રાજ્ય વીમા યોજના અથવા બીજી કોઈ યોજના હેઠળ પ્રસૂતિ સહાય મળે છે, હા હોય તો હા લખવાની, નહીતર ના લખવાનું રહેશે। ત્યારબાદ જો કોઈ બીજી સુવાવડ હોય ત્યાં પ્રથમ સુવાવડ તરીકે આધારરૂપે પ્રથમ બાળકના જન્મનો દાખલો રજૂ કરવાનો રહેશે। હવે આ તમારી બીજી સુવાવડ છે તો પહેલી સુવાવડે જે બાળક જન્મ્યું તેના જન્મ તારીખનો દાખલો તમારે દર્શાવવાનો રહેશે, તેના વગર ચાલશે નહીં। તો મિત્રો આટલું ફોર્મ ભરી નાખો। ત્યારબાદ અહીંયા સ્થળ લખવાનું રહેશે, અહીંયા તારીખ લખવાની રહેશે, અહીંયા અરજદારની સહી અને અરજદારનું અંગૂઠાનું નિશાન। તો મિત્રો આવી રીતનું આટલું ફોર્મ તમે ભરી નાખો। ત્યારબાદ તમારે એક બાંહેધરી પત્રક આપવાનું રહેશે। તમે બાંહેધરી પત્રકમાં લખેલું હોય છે કે ઉપર જણાવેલ સંપૂર્ણ હકીકત અમે સમજપૂર્વક ભરેલ છે અને ઉપર આપેલી તમામ વિગત સાચી છે તેવું, ઉપર આપેલી તમામ વિગત સાચી છે તેવું તમારે એક બાંહેધરી પત્રક આપવાનું રહેશે। બાંહેધરી પત્રક આપી દો, અહીંયા તમારે તેમાં તમારું સ્થળ, તમારી તારીખ, અરજદારની સહી, અરજદારના અંગૂઠાનું નિશાન, પતિની સહી અને અંગૂઠાનું નિશાન, તો મિત્રો આ ખાસ તમારે ભરવાનું રહેશે। તો મિત્રો પ્રસૂતિ યોજનામાં તમારે જો લાભ મેળવવો હોય તો આટલું ફોર્મ કમ્પ્લીટ હોવું જોઈએ અને તેના સાથે આધાર પુરાવા પણ જોડવાના રહેશે। તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો, હું તમને ચોક્કસથી જવાબ આપીશ। અને ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો મિત્રો બાય, ગુડ લક।